नमस्कार विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में आपणे स्वाध्याय 3.3 कम्प्लीट कर्युं हतुं। आजे आ लेक्चर में आपणे त्रिकोणमितीय समीकरणों जोईशुं, बराबर। चलो, त्रिकोणमितीय समीकरण कोने कहेवाय? तो के त्रिकोणमितीय विधेयोने साकळती समताने त्रिकोणमितीय समीकरण कहेवाय, बराबर। तो जोईए एनी अंदर आपणे साइन कोस અને ટેનનો ઉપયોગ કરવાનો છે, બરાબર। સાઇન કોસ અને ટેન સિવાય બીજું ગમે એ આપેલું હોય, સપોઝ કોટ આપેલું હશે તો એને આપણે ટેનમાં કન્વર્ટ કરી દેશું, બરાબર। કોસેક આપેલું હશે તો એને સાઇનમાં કન્વર્ટ કરી દેશું, અને સેક આપેલું હોય છે તો આપણે એને કોસમાં કન્વર્ટ કરી અને આપણે આગળના દાખલા જોઈશું। ચલો, હવે આપણે જે આ સમીકરણ ઉકેલવાનું આવશે, બરાબર। સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ કોઈ વેલ્યુ આપેલી હોય તો એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળે, બરાબર ને। સપોઝ સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ રૂટ 3/2 આપેલું હોય તો આપણને ખબર છે રૂટ 3/2 ક્યારે મળે, હે? તો સાઇન એક્સ, એક્સ એટલે થીટા થયો, તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ રૂટ 3/2 ક્યારે મળે? તો કે π/3 એ મળે, બરાબર। ચલો, હવે તમે વિચાર કરો, π/3 એ મળે, બીજી વેલ્યુ ક્યારે મળે? તો કે બીજી વેલ્યુ 2π/3 એ મળે, એટલે કે સાઇન 2π/3 લઉં, બરાબર। સાઇન 2π/3 લઉં તો એની વેલ્યુ પણ આપણે શું મળશે? રૂટ 3/2 મળશે। એટલે આ જે બે આપણે લીધું, π/3 અને 2π/3, તો એ એનો શું થશે? મુખ્ય ઉકેલ થશે। અને મુખ્ય ઉકેલ કોને કહેવાય? તો કે 0 થી કરી અને 2π સુધીમાં જે વેલ્યુ મળશે, બરાબર, જે એંગલ મળે 0 થી 2πની વચ્ચે જે એંગલ મળે, તો એ શું થશે? એનો મુખ્ય ઉકેલ થશે। અને બીજો આવશે એનો વ્યાપક ઉકેલ। તો વ્યાપક ઉકેલમાં શું હોય છે? તો કે 0 અને 2π એ આવશે, અને એનાથી આગળ એટલે 2π થી આગળ જઈએ એટલે આપણે 3π આવે, 4π આવે, 5π, 6π, 7π, બરાબર। પછી તો કે 0 થી −2π, હવે આમ આપણે ક્લોકવાઇઝ જઈ, ઘડિયાળની દિશામાં જઈએ, તો હવે 0 પછી −π, −2π, −3π, એનામાં પણ એની વેલ્યુ મળે, બરાબર। એટલે પહેલું તમે જોઈ લો, મુખ્ય ઉકેલ કોને કહેવાય? તો કે 0 થી કરી અને 2π ની વચ્ચે મળે, તો એનો શું થશે? મુખ્ય ઉકેલ થશે। એને પ્રિન્સિપલ સોલ્યુશન પણ કહેવાય, ક્લિયર। અને વ્યાપક ઉકેલ કોને કહેવાય? તો કે વ્યાપક ઉકેલમાં શું હોય છે? એનવાળી, એનામાં બધા જ ઉકેલો આવી જાય, બરાબર ને। એની અંદર 0 થી 2π ઉકેલો આવી જાય, અને 0 થી 100π આવી જાય, અને 0 થી 1 લેખ સુધીના પણ, 1 લેખ π સુધીના પણ ઉકેલ આવી જાય, એટલે ઇન્ફાઇનાઇટ એનામાં સોલ્યુશન આવી જાય, બરાબર ને। તો એને શું કહીશું? આપણે વ્યાપક ઉકેલ કહીશું। તો આપણે ઉદાહરણથી આને સમજીશું, તો આપણે જોઈએ ઉદાહરણ નંબર 18। સમીકરણ સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ રૂટ 3/2 ના મુખ્ય ઉકેલ મેળવો,
બરાબર, સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ રૂટ થ્રી બાય ટુના મુખ્ય ઉકેલ, મુખ્ય ઉકેલ એટલે કે ઝીરોથી ટુ પાઈની અંદર આવતા હોય એટલા જ, બરાબર. તો હવે આપણે ખ્યાલ છે કે સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ રૂટ થ્રી બાય ટુ ઇઝ ઇક્વલ ટુ ક્યારે મળે, તો કે સાઇન રૂટ થ્રી બાય ટુ ક્યારે મળે, તો કે પાઈ બાય થ્રી એ, બરાબર. તો એક એક્સની વેલ્યુ શું મળશે, તો સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન પાઈ બાય થ્રી આપણે લખી શકીએ, બરાબર. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે અહીંયા શું મળશે, પાઈ બાય થ્રી, બરાબર. એટલે એક ઉકેલ શું મળશે, માટે એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય થ્રી. ચલો હવે સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ રૂટ થ્રી બાય ટુ આપણે મળે, ક્યારે મળે, તો હવે આપણે જોઈએ તો પહેલા ચરણની અંદર બધાને ખબર છે આપણે સાઇન કોસ ટેન બધા જ વિધેયો કેવા હોય, ધન હોય. બીજા અનમાં સાઇન અને કોસેક, બરાબર, એ બે જ ધન હોય, ક્લિયર. ત્રીજાની અંદર તો કે ટેન અને કોટ ધન હોય, અને ચોથા ચરણની અંદર કોસ અને સેક, બરાબર ને. આપણે યુનિટ સર્કલમાં જોયું હતું આનામાં બધા જ ફંક્શન કેવા હોય, પોઝિટિવ હોય. આનામાં સાઇન અને એનું વિરુદ્ધ એટલે કે એનું વ્યસ્ત ફંક્શન, સાઇનનું વ્યસ્ત શું મળે, કોસેક મળે, એટલે એ બે કેવા છે, પ્લસ છે, બરાબર. આનામાં ટેન અને કોટ, આનામાં કોસ અને એનું વ્યસ્ત એટલે કે સેક, એ કેવા છે, પ્લસ છે, બાકીના બધા ઋણ, બરાબર. ચલો હવે આપણે બીજું એવી વેલ્યુ મેળવવી હોય તો આપણે જોવાનું કે પ્લસ ક્યાં મળે છે. જો આપણે અહીંથી જોવાનું, રૂટ થ્રી બાય ટુ છે એ કેવા છે, રૂટ થ્રી બાય ટુ છે આપણી વેલ્યુ છે એ કેવી છે, પ્લસ છે. તો હવે સાઇન વિધેય છે એ પહેલા ચરણ સિવાય બીજે ક્યાં પ્લસમાં મળે છે, તો કે બીજા ચરણની અંદર સાઇન કેવું હોય, પ્લસ હોય, બરાબર. હવે વિધેય બદલે નહીં એ માટે કાં આપણે પાઈ લેવું પડે ને કાં ટુ પાઈ લેવું પડે, બરાબર. આપણે અહીંયા પાઈ લઈએ, અહીંયા આવશું એટલે શું હોય છે, આ ઝીરો, બરાબર. આ પાઈ અહીંયા આવશે, શું આવશે, ટુ પાઈ આવશે. હવે ટુ પાઈ માઇનસ થીટા કરું તો શું મળશે, ચોથું ચરણ મળશે. અને ટુ પાઈ પ્લસ થીટા કરું તો શું મળશે, ચોથું એટલે પહેલું ચરણ મળે, બરાબર ને. ટુ પાઈ માઇનસ થીટા કરું તો કયું ચરણ મળશે, ચોથું ચરણ મળશે. ટુ પાઈ પ્લસ થીટા કરું તો પહેલું ચરણ મળે. પણ આપણે સાઇન છે એ કયા ચરણની અંદર પ્લસ છે, તો કે સાઇન છે એ બીજા ચરણમાં. તો મારે શું કરવું પડે, પાઈ માઇનસ થીટા કરવું પડે, બરાબર છે ને. તો પાઈ માઇનસ થીટા કરું તો મને બીજું ચરણ મળે, ક્લિયર. તો હવે સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે રૂટ થ્રી બાય ટુ આપેલું છે, બરાબર. હવે એક્સની આપણે બીજી વેલ્યુ મેળવીએ, તો સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ રૂટ થ્રી બાય ટુ છે તો ઇઝ ઇક્વલ ટુ હું સાઇન પાઈ માઇનસ પાઈ બાય થ્રી લખી શકું, બરાબર ને. પાઈ માઇનસ પાઈ બાય થ્રી કરું એટલે મને કયું ચરણ મળે, બીજું ચરણ મળે. બીજા ચરણની અંદર સાઇનની વેલ્યુ કેવી હોય, ધન હોય. અને આપણે ખ્યાલ છે કે સાઇન પાઈ માઇનસ પાઈ બાય થ્રી છે, આનું સિમ્પ્લિફિકેશન કરીએ એટલે શું મળશે, તો કે સાઇન પાઈ બાય થ્રી જ મળે ને, બરાબર ને. સમજાય છે ને, આગળવાળું ભૂલાઈ ગયું ને. સાઇન પાઈ માઇનસ થીટા હોય, બરાબર, તો શું થાય છે, તો પાઈ એટલે આપણે અહીંયા છીએ માઇનસ થીટા એટલે બીજું ચરણ. બીજા ચરણની અંદર સાઇન કેવું હોય, તો કે પોઝિટિવ હોય, તો શું મળશે, સાઇન થીટા મળે, બરાબર ને. અહીંયા પાઈ છે એટલે જે વિધેય છે એમને મજરે હમણાં પાઈ બાય ટુ હોત, બરાબર, હાફ એંગલ હોત, તો શું થાય, સાઇનનું કોસ થઈ જાય. પણ અહીંયા પાઈ છે એટલે સાઇનનું સાઇન જ રહે, અને બીજા ચરણની અંદર છે એટલે પ્લસ થીટા રહેશે, ક્લિયર. તો આ શું મળ્યું, થીટા આપણી પાસે શું છે, તો કે પાઈ બાય થ્રી જ છે, એટલે આ શું મળ્યું આપણે, સાઇન પાઈ બાય થ્રી જ મળ્યું ને પાછું, બરાબર. એટલે બેની વેલ્યુ શું મળી, રૂટ થ્રી બાય ટુ જ મળે. પણ હવે આપણે આનું આવી રીતે નહીં કરીએ, આ પાઈ માઇનસ થીટા કર્યા, બરાબર. આ પાઈ માઇનસ થીટા એટલે આપણે આ લેવા માટે, આ લેવા માટે આપણે શું કર્યું, પાઈ માઇનસ થીટા કર્યું, ક્લિયર. હવે આનું સિમ્પ્લિફિકેશન આપીએ તો શું થઈ છે, માટે સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન પાઈ માઇનસ પાઈ બાય થ્રી થાય, બરાબર ને. તો હવે સાઇન પાઈ માઇનસ પાઈ બાય થ્રી, હવે આનું સિમ્પ્લિફિકેશન આપીએ. જો હવે આવી રીતે નથી કરવાનું, સાઇન પાઈ માઇનસ થીટા એટલે કયું ચરણ મળે એવી રીતના નહીં. હવે આનું સિમ્પ્લિફિકેશન કરીએ એટલે શું આવશે, થ્રી પાઈ, બરાબર. થ્રી પાઈ માઇનસ પાઈ એટલે શું મળશે, ટુ પાઈ બાય
थ्री मळे आवी रीतनुं क्लियर। तो चलो एक्स इज इक्वल टू आनी ऊपर शुं मळशे, तो के आनी ऊपरथी आपणे एक्स इज इक्वल टू टू पाई बाय थ्री मळे, मळे कि न मळे? रेडी? चलो हवे आपने क्या बे उकेल मळ्या, तो के एक्स इज इक्वल टू पाई बाय थ्री अने एक्स इज इक्वल टू टू पाई बाय थ्री। तो आनी ऊपरथी आपणे कही शकीए के आथी साइन एक्स इज इक्वल टू रूट थ्री बाय टू, साइन एक्स इज इक्वल टू रूट थ्री बाय टू नो मुख्य उकेल ना मुख्य उकेल क्या क्या मिला, तो कि एक्स इज इक्वल टू पाई बाय थ्री बराबर, अने बीजू शू मिलू आपने एक्स इज इक्वल टू टू पाई बाय थ्री बराबर। आ आपणो आंसर थशे बराबर ने, मुख्य उकेल मळे। चलो हजी एक वक्त फरीथी जोई लईए उदाहरण नंबर 18। समीकरण साइन एक्स इज इक्वल टू रूट थ्री बाय टू ना मुख्य उकेल मेळवो, आवुं आपने आपेलुं छे। चलो मैं तमने कीधुं मुख्य उकेल मेळववानो के त्यारे जीरो थी टू पाई नी अंदर जेटली वेल्यू मळती होय ई आपणो मुख्य उकेल मळे। तो आपने खबर छे के साइन एक्स इज इक्वल टू रूट थ्री बाय टू आपेलू होय तो आखे टू पाई सुधी में एना बे उकेल मळे बराबर ने, एक पहला चरणनी अंदर मळतुं होय तो क्यांक बीजा चरणनी अंदर मळे क्यांक त्रीजामां मळे। साइन आपेलू छे कोस आपेलू होय तो एनू पहेलामां एनू वेल्यू मळती होय जीरो थी पाई में, जीरो थी पाई बाय टू में अथवा तो जीरो थी पाई में, अने बीजी वेल्यू पाई थी टू पाईनी अंदर मळती होय बराबर। एटले साइन एक्स इज इक्वल टू रूट थ्री बाय टू छे आ दाखलानी अंदर। तो आपणे जोईए तो आ फर्स्ट वेल्यू छे ई तो आपणे तरत ज खबर पड़ी जवानी छे, आ जे वेल्यू छे साइन एक्स इज इक्वल टू रूट थ्री बाय टू क्यारे मळे, तो ई तो आपणे फट देईने कही दईए के साइन पाई बाय थ्री ए बराबर। हवे जे बीजी आपणे मेळववानी छे तो हवे बीजामां आपणे शुं करशुं, तो के बीजानी अंदर आपणे युनिट सर्कलनी अंदर जे आपणे भण्या एनी अंदर पहेलुं जोवानुं। हवे आ जे फंक्शन छे तो फंक्शन क्यूँ है साइन फंक्शन है, साइन फंक्शन क्या चरणनी अंदर हवे आ वेल्यू जोवानी पाछी। जो आया माइनस आपेलू होत आज वस्तु है रूट थ्री बाय टू ई माइनस आपेलू होत तो आपणे साइन क्या माइनस है ई आपणे जोवू पड़े बराबर, पण आया शू आपेलू है रूट थ्री बाय टू है ई शू आपेलू है प्लस आपेलू है, तो आपणे साइन जे विधेय है ई क्या चरणनी अंदर प्लस है, तो कि साइन है ई प्लस पहला चरणनी अंदर होय अने बीजा चरणनी अंदर साइन प्लस होय बराबर। तो हवे हूँ बीजू चरण एटले शुं थाय, जो हूँ पाई बाय टू प्लस थीटाय लई शकुं बीजू चरण लेवू होय तो मारे बीजू चरण माटे हूँ पाई बाय टू प्लस थीटाय लई शकुं अथवा तो पाई माइनस थीटा लई शकुं बीजा चरण माटे। तो आनामांथी आपणे कई चोइस करवी, पाई बाय टू नी चोइस करवी के पाई माइनस थीटानी चोइस करवी बराबर? तो पाई माइनस थीटा आपणे चोइस करशुं, केम? तो कि आग आप साइन विधेय लगाड़ू साइन फंक्शन आना में साइन फंक्शन लगाड़िए एट्ले शू थाय साइन पाई माइनस थीटा थाय बराबर। जो फंक्शन हमें चेन्ज न थव जो फंक्शन चेन्ज न थाय एना शूँ करव पड़े, तो कि साइन आप विधेय चेन्ज न थाय पाई लेव पड़े बराबर ने, पाई बाय टू लव ने साइन पाई बाय टू माइनस थीटा करूँ तो विधेय चेन्ज थी जाए पाछू बराबर। आपणे એટલે વિધેય ચેન્જ ન થવું જોઈએ એટલે આપણે શું લેશું સાઈન પાઈ માઈનસ થીટા। હવે થીટા તો હમણાં જ આપણે આગળ મેળવ્યો શું હતું પાઈ બાય થ્રી, તો હવે પાઈ માઈનસ પાઈ બાય થ્રી કરીએ। હવે જો અહીંયા સાઈન એક્સ ઇઝ ઇક્વલ ટુ રૂટ થ્રી બાય ટુ ઇઝ ઇક્વલ ટુ સાઈન પાઈ માઈનસ પાઈ બાય થ્રી બરાબર ને, અહીંયા જે એક્સ જે મળ્યો એ થીટા એટલે કે થીટા જે મળ્યો પાઈ બાય થ્રી એ આપણે અહીંયા લઈ લેવાનું ક્લિયર। चलो पाई माइनस पाई बाय थ्री करिए एटले शू मळशे, तो के थ्री पाई माइनस टू पाई एटले थ्री पाई माइनस टू पाई सॉरी थ्री पाई माइनस पाई एटले शू मळे टू पाई बाय थ्री बराबर ने। हवे जो टू पाई माइनस थ्री नी तमे सॉरी साइन टू पाई बाय थ्री एने तमे सोल्व करशो ने तो एनी वेल्यू शू मळशे तमने रूट थ्री बाय टू ज मळशे बराबर ने। એટલે એક્સની વેલ્યુ કઈ કઈ મળી, તો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય થ્રી અને એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ પાઈ બાય થ્રી, આ એનો મુખ્ય ઉકેલ મળશે રેડી। હવે એના પછી આવશે ઈ છેનો આવશે મુખ્ય ઉકેલ અને બીજો આવશે ઈ વ્યાપક ઉકેલ આવશે, તો પહેલાં આપણે જેટલા દાખલા છે મુખ્ય ઉકેલના એ આપણે
જોઈ લઈએ. બરાબર, હવે આપણા દાખલા નંબર 18માં આપણે શું જોયું? તો કે સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ રૂટ 3/2 હતું, તો રૂટ 3/2 શું હતું? પ્લસ હતું. હવે જે નેક્સ્ટ દાખલો આવશે ને એનામાં માઇનસ આવશે. એક્સ ગમે વિધેય છે, અહીંયા સાઇન વિધેય છે, તો સાઇન વિધેયની વેલ્યુ કેવી આપેલી છે? અહીંયા પ્લસ આપેલી છે. હવે જે નેક્સ્ટ દાખલો છે એનામાં હવે સાઇન કોસ ટેન જી આપેલું ઇઝ ઇક્વલ ટુ માઇનસ આપેલું છે. બરાબર, તો હવે એને આપણે સોલ્વ કરીએ એટલે આપણે વધુ ખ્યાલ આવશે. તો હવે જોઈએ ઉદાહરણ નંબર 19. સમીકરણ 10x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1/√3 ના મુખ્ય ઉકેલ શોધો. ના મુખ્ય ઉકેલ શોધો. ચલો 10x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1/√3 તો લઈએ. અહીં 10x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1/√3. ચલો આપણે જાણીએ છીએ કે 10x ઇઝ ઇક્વલ ટુ 1/√3 હોય તો 1/√3 ક્યારે મળે? તો કે 5/6 એ મળે. બરાબર ને, તો આના બરાબર આપણે શું થશે? 10 5/6 લખી શકીએ. જો માઇનસ પહેલાં આપણે નથી લખ્યું, આપણે પહેલાં એમને એમ જોઈએ. એટલે 10x ઇઝ ઇક્વલ ટુ 1/√3 ઇઝ ઇક્વલ ટુ 10 5/6. પણ અહીં આપણે શું આપેલું છે? 10x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1/√3 આપેલું છે. તો માટે 10x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1/√3 ઇઝ ઇક્વલ ટુ હું માઇનસ 10 π/6 લખી શકું. બરાબર ને, 10 π/6 એટલે 1/√3 થાય. તો પણ આપણે શું આપેલું છે? માઇનસ 1/√3 આપેલું છે. એટલે શું થશે? 10 - 10 π/6. બરાબર, હવે આપણે શું કરીશું? તો કે માઇનસ 10 π/6 છે એને આપણે હવે 10 ને માઇનસ ક્યારે મળે? 10 આપણે માઇનસ જોતું હોય તો 10 માઇનસ ક્યારે મળે? તો કે પહેલા ચરણ અને ત્રીજા ચરણ સિવાય. તો શેનામાં મળે? કાં બીજા ચરણની અંદર મળે અને કાં તો ચોથા ચરણની અંદર મળે. બરાબર, તો ચોથા ચરણની અંદર મળે તો આપણે શું કરવું પડે? તો કે 2π - θ કરવું પડે. બરાબર, ચોથા ચરણ માટે શું કરવું પડે? 2π - θ કરવું પડે. બરાબર છે, અને બીજું આપણે સેકન્ડ ચરણ માટે આપણે શું કરવું પડે? π - θ કરવું પડે.
बराबर है। तो हम आना बराबर हूँ आ रीते लखी सकूँ टेन पाई माइनस पाई बाय सिक्स, बराबर ने, टेन पाई माइनस पाई बाय सिक्स आना बराबर लखाए। केम? तो के पाए माइनस थीटा करूँ एट्ले क्यू चरण मे, बीजू चरण मे, बीजा चरण की अंदर टेन केव हो तो के नेगेटिव हो तो आ नेगेटिव मैं जो सहज हमें रिवर्स जाओ अँ थी आना बराबर आ केम लिखूँ तो के आटे लिखू तो के टेन पाए माइनस थीटा तो टेन पाए माइनस थीटा एट बीजू चरण मे, बीजा चरण की अंदर टेन केव हो तो के नेगेटिव हो बराबर ने। हमें पाई है एट टेनू टेन ज रहू है तो टेन और पाई बाय सिक्स तो हो तो आनी ऊपर से हूँ आ रीते लखी सकूँ बराबर। एट्ले टेन एक्स इज इक्वल टू शू मैं आपने एक स्टेप आपणे वधारीए तो आनी ऊपर थी आपणे टेन एक्स इज इक्वल टू हूँ आ रीते लखी सकूँ टेन पाई माइनस पाई बाय सिक्स बराबर ने। तो आनी ऊपर थी शू थशे टेन सिक्स पाई माइनस पाई एट शूँ मे फाइव पाई बाय सिक्स मैं। तो एक्स एक वेल्यू कई मिली एक्स इज इक्वल टू आनी ऊपर आपने शूँ मैं एक्स इज इक्वल टू फाइव पाई बाय सिक्स मिलू। चलो मैं तमने शूँ कीधु तू टेननी पहली वेल्यू नेगेटिव क्या मे जो अँ नेगेटिव है माइनस वन बाय रूट थ्री है एट हमें आना में आप वेचारों के टेन नेगेटिव क्या मे तो के टेन नेगेटिव सेकंड चरण में मे बराबर अने फोर्थ चरण में मे क्लियर। तो सेकंड चरण जोयू हवे आपणे चौथा चरण माटे जोईए तो चौथा चरण माटे आपणे शू करशू टू पाई माइनस थीटा करीशू बराबर। तो हवे नेक्स्ट आपणे जोईए तो अहीं बीजू शू आपेलुं हतुं टेन एक्स इज इक्वल टू माइनस रूट थ्री बाय टू बराबर ने। एक्स इज इक्वल टू आपने पहला शूँ मिल्यू पाई बाय सिक्स मिल्यू एनी जगह हवे हूँ आ रीते लखी सकूँ टेन टू पाई माइनस पाई बाय शूत सिक्स ने पाई बाय सिक्स बराबर टेन टू पाई माइनस पाई बाय सिक्स। हवे टू पाई माइनस थीटा एट चौथु चरण मे चौथा चरण की अंदर टेन केव नेगेटिव नेगेटिव वेल्यू मड़ी जावा है बराबर। एट्ले हवे आना बराबर आप रीते लखी सकी तो आना बराबर टेन एक्स इज इक्वल टू शू मैं तो के टेन टू पाई माइनस पाई बाय सिक्स तो इज इक्वल टू टेन ट्वेल्व पाई माइनस पाई एट के इलेवन पाई बाय सिक्स मे बराबर। आनी ऊपर थी एक्स इज इक्वल टू शू मैं इलेवन पाई बाय सिक्स। चलो बे वेल्यू मिली एक वेल्यू कई मिली तो के कई मिली थी आग फाइव पाई बाय सिक्स और बीजी कई मिली इलेवन पाई बाय सिक्स माटे मुख्य उकेल कोनो माटे टेन एक्स इज इक्वल टू माइनस रूट थ्री बाय टू नो मुख्य उकेल फाइव पाई बाय सिक्स अने बीजू क्यू मळशे इलेवन फाइव बाय सिक्स मळशे क्लियर। चलो एक वक्त वळी पाछू जोई लईए आपणे सेज टफ है एक वक्त समझाई जैसे पछी वांधो नहीं आवे बराबर। एटले जोईए पाछू आपणे समीकरण टेन एक्स इज इक्वल टू माइनस रूट थ्री बाय टू ना मुख्य उकेल मेड़ो। मुख्य उकेल में आपने खबर है जीरो थी टू पाई वच्चे मेड़वा है बराबर। हवे टेन एक्स इज इक्वल टू माइनस पाई बाय माइनस वन बाय रूट थ्री बराबर ने। तो हवे आपणे तमने कोक ने एम थे कि आप अँ अटले सुधी जोयू तो के एक्स इज इक्वल टू माइनस फाइव बाय सिक्स शू एनो आंसर न आवी सके पण आपणे जे मुख्य उकेल में जे मेळवानुं छे शू मेळवानुं छे जीरो थी पाई में मेळवानुं छे सॉरी जीरो थी टू पाई नी वच्चे मेळवानुं छे एनामां नेगेटिव एंगल नथी मेळवानो बराबर ने। एटले नेगेटिव एंगल आंसर नहीं आवे एटले आपणे जीरो थी करी अने टू पाई नी वच्चे आपणे आंसर लावानो छे। तो हवे टेन एक्स इज इक्वल टू वन बाय रूट थ्री क्यारे मळे तो के आपने ख्याल छे टेन फाइव बाय सिक्स है बराबर अँ सुधी क्लियर। चलो हवे आपणे दाखलानी अंदर शूँ आपेलू छे तो के टेन एक्स इज इक्वल टू माइनस वन बाय रूट थ्री आपेलू छे आवुं आपेलू छे
बराबर। तो इज इक्वल टू मारे माइनस टेन पाई बाय सिक्स लेवा पड़े, कारण के टेन पाई बाय सिक्स इज इक्वल टू शू मे वन बाय रूट थ्री मे, पण आपने अँ शू आपेलू छे रकम में टेन एक्स इज इक्वल टू माइनस आपेलू छे, तो अँ मारे माइनस पाई बाय सिक्स हूँ अँ माइनस लगाड़ी दऊँ तो अँ ऑटोमेटिक माइनस थी जानू है, क्लियर। एट्ले टेन एक्स इज इक्वल टू शू मैं टेन एक्स इज इक्वल टू माइनस वन बाय रूट थ्री की जगह आपने शू मैं माइनस टेन पाई बाय सिक्स। तो हवे मैं तमने कीधु कि माइनस पाई बाय सिक्स के प्लस पाई बाय सिक्स एनो आंसर न आए, बराबर ने, कारण के मुख्य उकेल आपणे जीरो थी टू पाई में मेळवानो छे। तो हवे आपणे जोवानुं अहीं जोवानुं कि माइनस वन बाय रूट थ्री आपेलू छे, क्लियर, तो माइनस में आपेलू छे, तो हवे टेन माइनस क्यारे मळे, तो कि टेन क्या चरणनी अंदर माइनस मळे, तो कि बीजा चरण में अने चौथा चरण में। तो बीजा चरण माटे मारे शूँ करवू पड़े, बीजा चरण में जावू होय तो बीजा चरणनी अंदर जावू होय तो जो हवे हाफ एंगल लेवाना ज नथी, हाफ एंगल लेशू तो शूँ थई जशे, विधेय चेन्ज थई जशे, એટલે આપણે પૂર્ણ એંગલ જ લેવાનો છે। તો મારે પાઈ માઇનસ થીટા જ કરવા પડે કમ્પલસરી, પાઈ માઇનસ થીટા કરું તો કયા ચરણમાં મળે, બીજા ચરણની અંદર મળે, બરાબર, આ બીજા ચરણમાં। બીજા ચરણની અંદર ટેન કેવું હોય, નેગેટિવ હોય, આપણે નેગેટિવ જ લેવું છે, એટલે પાઈ માઇનસ થીટા કરવું પડે, તો થીટા શું મળ્યું આપણે, પાઈ બાય સિક્સ મળ્યા હતા, તો પાઈ માઇનસ પાઈ બાય સિક્સ લઈ શકું। હવે આ તમને ખબર પડી ગઈ, આને સોલ્વ કરશો એટલે એ તમારો એક આન્સર મળશે। હવે બીજો આન્સર, તો કે બીજામાં નેગેટિવ ક્યાં રહી છે ટેન, તો કે ચોથા ચરણની અંદર, તો ચોથા ચરણની અંદર મારે શું કરવું પડે, તો કે ટુ પાઈ માઇનસ થીટા જ કરવું પડે, બરાબર ને। ચોથા ચરણની અંદર હું ચોથા ચરણની અંદર આપણે જવું હોય તો થ્રી પાઈ બાય ટુ પ્લસ થીટાએ કરી શકું ને, તો એ ચોથા ચરણમાં જ મળે, પણ આપણે હાફ એંગલ નથી લેવાનો, અડધો એંગલ નથી લેવાનો, અડધો એંગલ લેશું તો વિધેય ચેન્જ થઈ જશે, ટેનનું કોટ થઈ જશે, પણ આપણે તો ટેનમાં આન્સર જોઈએ છે, બરાબર ને। એટલે શું થશે, ટેન 2 પાઈ માઇનસ થીટા લેવો પડે। હવે 2 પાઈ માઇનસ થીટા, તો 2 પાઈ માઇનસ થીટા, થીટા શું મળ્યું, તો પાઈ બાય 6 મળ્યું, બરાબર। આને સોલ્વ કરો એટલે આપણે જે મળશે એ બીજો આન્સર મળશે, બરાબર, એકદમ ક્લિયર જ ઇઝી છે। તો આવી રીતે આપણે એના મુખ્ય ઉકેલ મળે। ચલો હવે એના પછી જે આવે છે પ્રમેય છે, પ્રમેય ટોટલ 1 2 અને 3 પ્રમેય છે, એ ત્રણે ત્રણ પ્રમેય તમારે મોટે યાદ રાખવાના છે, એ પ્રમેય તમને આવડશે જો એની સાબિતી પૂછાતી નથી, એટલે સાબિતી તમારે યાદ રાખવાની જરૂર નથી, સાબિતી એવું હશે તમારા ક્લિયર, તમને પ્રમેય 1 2 અને 3 કેવી રીતે એનું સોલ્યુશન આવ્યું, બરાબર, ક્યાંથી આવ્યા, તો એના માટે આપણે એનો સાબિતી ઉકેલ જોઈશું, પણ તમારે યાદ રાખવાની જરૂર નથી, સાબિતી પૂછાતી નથી, એટલે તમારે પ્રમેય 1 2 અને 3 એના મથાળ જ યાદ રાખવાના રહેશે, બરાબર છે। તો જોઈએ હવે પ્રમેય 1, ચલો પ્રમેય કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ, કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ x અને y માટે
साइन एक्स इज इक्वल टू साइन वाय तो एन बिलोंग्स टू झेड माटे एक्स इज इक्वल टू एन पाय प्लस माइनस वन रेस टू एन वाय बराबर। चलो प्रमेय एक जोईए ई पहेला थोड़ूक आपणे आगळ जोई लईए तो आने थोड़ीक वार आपणे पेन्डिंगमां राखीए बराबर। नवी स्लाइड लई लईए तो के साइन जीरो क्यारे मळे यूनिट सर्कलथी आपणे जोईए तो आ પોઈન્ટ છે એ શું હશે 10 હશે બરાબર। આ કઈ હોય છે તો કે માઇનસ 10 હશે આ હશે એ શું હશે 01 અને આ જે હશે 0 - 1 ક્લિયર। ચલો આ જે પેલું હોય છે એ શું હશે કોસ થીટા હોય અને બીજું એ સાઇન થીટા હોય બરાબર ને। આનામાં બધામાં એવી રીતનું જે છે ફર્સ્ટ જે છે એ કોસ થીટા હશે અને સેકન્ડ છે એ સાઇન થીટા હશે। હવે સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 ક્યારે મળે તો કે 0 ક્યારે મળે છે જો સાઇન 0 તો કે અહીંયા મળે છે 0 જો સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ અહીંયા 0 મળે છે હવે અહીંયા સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 મળે છે પણ આપણે શું લેવાનું છે 0 સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 ક્યાં મળે છે તો કે એક અહીંયા 0 મળે છે બરાબર ને। અહીંયા શું મળે છે માઇનસ 1 મળે છે તો સાઇન 0 સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 ક્યારે મળ્યું તો એક અહીંયા મળ્યું અહીંયા એટલે કે 0 એ અહીંયા એટલે કે પાએ અહીંયા શું આવશે 2π અહીંયા શું આવશે 3π બરાબર અહીંયા આવશે 4π આવી રીતનું આવે। તો હવે જોઈએ અહીંયા સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 ક્યારે મળે તો કે આને આપણે વ્યાપક સ્વરૂપમાં લખવું હોય તો હું આવી એવી રીતે કહી શકું કે સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ એ 0 મળે તો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ એન પાય હોય તો બરાબર ને। એન પાય એટલે કે એન બિલોંગ્સ ટુ ઇન ઝેડમાંથી હવે ઝેડ એટલે તમને ખબર છે કે માઇનસ વેલ્યુથી કરી માઇનસ 2 માઇનસ 1 0 1 2 એ બાજુ ઇન્ફાઇનેટ આપણે ગમે વેલ્યુ લઈ શકીએ। હવે ઝેડની ગમે વેલ્યુ તમે અહીંયા એનમાં લ્યો તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2 માઇનસ 1 0 1 2 બરાબર ને। આ ગમે વેલ્યુ આપણે આ ઝેડની લઈ અને આ એનમાં મૂકીએ તો સપોઝ માઇનસ 2 લઉં તો શું મળશે માઇનસ 2π બરાબર। માઇનસ 1 લઉં તો શું મળશે માઇનસ પાય 0 લઉં તો 0 મળશે 1 લઉં તો પાય મળશે 2 લઉં તો 2π મળશે આવી રીતે ઇન્ફાઇનાઇટ વેલ્યુ મળે આ બાજુ ઇન્ફાઇનાઇટ મળે બરાબર છે। તો એક્સ ઇઝ ઇક્વલ ટુ આ બાજુ માઇનસ ઇન્ફાઇનાઇટ માઇનસ 2π માઇનસ પાય 0 પાય 2π 3π 4π ત્યાં આગળ આપણે શું મળશે સાઇનની વેલ્યુ બધી 0 મળશે મળે છે। જોઈ લો અહીંયા સાઇન અહીંયા 0 લઉં તો મને શું મળશે 0 મળે છે સાઇન પાય લઉં તો શું મળે છે 0 મળે છે સાઇન 2π લઉં તો પણ 0 મળે સાઇન 3π લઉં તો એ પણ 0 મળે સાઇન 4π લઉં તો પણ 0 મળે બરાબર। આ આપણે ગયા એન્ટી ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં બરાબર ને। હવે ઘડિયાળના કાંટાની દિશામાં જઈએ તો શું મળે સાઇન માઇનસ પાય તો એ શું મળે 0 મળે સાઇન માઇનસ 2π શું મળે 0 મળશે બરાબર। એટલે સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 ક્યારે મળે તો કે આપણે વ્યાપક સ્વરૂપમાં લખી શકીએ કે એક્સ ઇઝ ઇક્વલ ટુ એન પાય હોય ત્યારે આપણે સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 મળશે ક્લિયર। સેમ એઝ કોસ એક્સ માટે તો હવે આની ઉપરથી જ તમને અંદાજો આવી જશે કે કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 ક્યારે મળે છે તો જોઈએ કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 હવે 0 જુઓ તો કે કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ અહીંયા જોઈએ તો 1 મળે છે અહીંયા કોસ એક્સ શું મળે છે 0 મળે છે અહીંયા શું મળે છે તો કે 0 મળે છે। તો આ શું હશે તો કે π/2 હશે આ હશે શું હશે 3π/2 હશે બરાબર આ છે શું હશે 5π/2 હશે અહીંયા શું એટલે 7π/2 મળે ક્લિયર। આવી રીતે રોટેશન ફર્યા રાખે તો કોસ π/2 શું મળશે 0 કોસ 3π/2 શું મળશે 0 કોસ 5π/2 શું મળશે 0 તો કોસ 7π/2 0 કોસ 9π/2 0 બરાબર ને। આવી રીતે રોટેશન ફર્યા રાખશે
પણ એને જનરલ ફોર્મમાં લખવું હોય, એને વ્યાપક આપણે સ્વરૂપમાં લખવું હોય તો એક્સ એનો શું મળશે? તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 2n + 1π/2. હું આવી રીતે લખી શકું, એન બિલોંગ્સ ટુ ઇન ઝેડ, બરાબર. એન આપણે ઝેડમાંથી ગમી, આ ઝેડ છે આનામાંથી આપણે ગમી વેલ્યુ અહીંયા મૂકી શકીએ. રેડી? તો હવે આપણે સ્ટાર્ટ કરીએ તો કે 0 મૂકીએ, અહીંયા 0 મૂકું હું તો શું મળશે? 2 × 0 એટલે 0 મળે, ને અહીંયા 1 × π/2 એટલે આપણે પહેલો આન્સર શું આવશે? π/2. મેં તમને વાત કરી હતી cos π/2 0 મળે છે, બરાબર. cos હવે 3π/2 એ 0 મળશે, તો અહીંયા હું 1 મૂકું તો 2 × 1 એટલે શું મળશે? 2 + 1 એટલે કે 3, એટલે શું બીજો આન્સર શું આવશે? 3π/2. હવે n ઇઝ ઇક્વલ ટુ હું 2 લઉં એટલે 2 × 2 એટલે 4, 4 + 1 એટલે 5π/2, બરાબર ને? મળ્યું મેં તમને કીધું એ જ. આ આપણે ક્લોકવાઇઝ ગયા, સોરી એન્ટી ક્લોકવાઇઝ ગયા, ઘડિયાળના વિરુદ્ધ કાંટામાં. હવે ઘડિયાળની કાંટાની દિશામાં જઈએ તો આ બાજુ નેગેટિવ આન્સર બધા મળશે, બરાબર છે. એટલે આપણે અહીંયા 0 લીધો તો એન ઝેડમાંથી, હવે -1 લઈ -2 લઈએ તો આપણે નેગેટિવ આન્સર આવશે, બરાબર. એટલે આપણે યાદ શું રાખવાનું છે કે સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 ક્યારે મળે? તો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ એન પાઈ હોય ત્યારે. અને કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 ક્યારે મળે? તો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 2n + 1π/2 હોય ત્યારે. ક્લિયર? આ તમારે યાદ રાખવાનું છે, યુનિટ સર્કલ ઉપરથી સમજાઈ જાય તો. રેડી? હવે આપણે જોઈએ પ્રમેય 1. ચલો પ્રમેય 1માં શું હતું? કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ એક્સ અને વાય માટે સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન વાય હોય તો એક્સ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? આપણે આનો ઉકેલ મેળવવાનો થાય ને, જ્યારે સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન વાય એટલે કે સાઇનની કંઈક વેલ્યુ આપી દીધેલી છે, બરાબર, એક્સની જગ્યાએ અને વાયની જગ્યાએ, તો એનો ડાયરેક્ટ વ્યાપક ઉકેલ શું મળશે? તો કે આ એનો વ્યાપક ઉકેલ થશે, બરાબર ને? આ તમારે યાદ રાખવાનું છે. પણ આવ્યો કેવી રીતે? તો એ આપણે જોઈએ. તો થોડુંક હાર્ડ છે, ખાલી સમજાય તો ઠીક છે, ન સમજાય તો ટેન્શન લેવાની જરૂર નથી, બરાબર છે. તો સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન વાય છે, ફટાફટ આપણે સમજી લઈએ. તો સાઇન એક્સ માઇનસ સાઇન વાય ઇઝ ઇક્વલ ટુ 0 મળે. રેડી? હવે સાઇન એક્સ માઇનસ સાઇન વાય, હવે એસ માઇનસ એસ વાળી ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો એસ માઇનસ એસ એટલે શું મળશે? 2CS મળે, બરાબર ને? એટલે આનું શું થશે? 2C એટલે કે કોસ એક્સ પ્લસ વાય બાય ટુ ઇન્ટુ સાઇન એક્સ માઇનસ વાય બાય ટુ ઇઝ ઇક્વલ ટુ 0 મળે. ક્લિયર? ચલો હવે 2 ઇઝ ઇક્વલ ટુ ની ઓલી બાજુ જાય એટલે એ તો 0 થઈ જશે, એટલે શું આવશે? કોસ એક્સ પ્લસ વાય બાય ટુ ઇઝ ઇક્વલ ઇન્ટુ સાઇન એક્સ માઇનસ વાય બાય ટુ ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર ને? 2 આ બાજુ જાય એટલે 0 થઈ જવાના છે. ચલો હવે આની ઉપરથી આપણે કહી શકીએ કોસ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ સોરી એક્સ પ્લસ વાય બાય ટુ ઇઝ ઇક્વલ ટુ 0 હોય છે, અથવા તો સાઇન એક્સ માઇનસ વાય બાય ટુ ઇઝ ઇક્વલ ટુ 0 હોય છે. ક્લિયર? હવે ચલો આપણે આગળ જોયું હતું કે સાઇન આખાને કહી દઈએ કે સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 ક્યારે મળે અને કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 ક્યારે મળે, આપણે આગળ જોયું ને, તો એ પ્રમાણે આપણે જોઈશું. તો હવે આના બરાબર કોસ એક્સ પ્લસ વાય બાય ટુ ઇઝ ઇક્વલ ટુ 0 અને સાઇન એક્સ માઇનસ વાય બાય ટુ ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે આની આપણે ખબર હતી, સાઇન એક્સમાં આપણે શું જોયું? તો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ, જો આગળનું સેટ જોઈએ તો અહીંયા સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 ક્યારે હતું? તો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ એન પાઈ હોય ત્યારે, બરાબર ને? આવી રીતના છે. તો હવે એક્સની જગ્યાએ શું આપેલું છે? તો એક્સની જગ્યાએ શું આપેલું છે? તો કે એક્સ માઇનસ વાય બાય
टू इज इक्वल टू आपने शू मळशे एन पाय मळे एन पाय अने सेम एज अहीं एक्स प्लस वाय बाय टू इज इक्वल टू शू मळशे तो के हमणां आपणे जोयुं हतुं टू एन प्लस वन टू एन प्लस वन पाय बाय टू आवी रीतनुं मळे। चलो हवे आ जे बे मळ्या एने आपणे नेक्स्ट पेज में लखीए अने पछी आपणे एनो उकेल मेळवीए बराबर। आ याद राखजो कि एक्स प्लस वाय बाय टू इज इक्वल टू टू एन प्लस वन पाय बाय टू अने एक्स माइनस वाय बाय टू इज इक्वल टू एन पाय। हवे एनुं आपणे सोल्यूशन मेळवीए। चलो एक्स प्लस वाय बाय टू इज इक्वल टू टू एन प्लस वन पाय बाय टू अने बीजू क्यूँ मिलू आपने तो के एक्स माइनस वाय बाय टू इज इक्वल टू आपने एन पाय मिलू तू बराबर। चलो हवे आपणे आने सोल्व करिए तो शू थे तो के एक्स प्लस वाय टू आपणे ओली बाजू लई लईए तो शू थशे टू इंटू टू एन प्लस वन पाय बाय टू रेडी। चलो हवे टू टू कैंसल थाय एटले शू आवशे एक्स प्लस वाय इज इक्वल टू टू एन प्लस वन पाय आवी रीतनुं थाय। चलो हवे आनी उपरथी आपणे एक्सनी वेल्यू मेळवी तो शू थशे टू एन प्लस वन पाय माइनस वाय वाय ओली बाजू जाय एटले शू थई जाय माइनस थई जाय बराबर छे। चलो हवे आने आपणे जनरल फॉर्ममां लखवू होय तो एक्स इज इक्वल टू एक्स इज इक्वल टू शू मळशे प्रॉब्लम आवे छे जोई आपणे एक्स इज इक्वल टू 2n प्लस 1 पाय माइनस वाय छे। चलो माइनस वायनी जगह हवे आ माइनस छे तो माइनसनी जगह हूँ आ रीते लखी सकूँ जो जनरल फॉर्म में लखू छू माइनस वन रेस टू एन नहीं टू एन प्लस वन इंटू वाय बराबर ने आ जनरल फॉर्म में लिखू है
કે અહીંયા પ્લસ લેવું કે માઇનસ લેવું એ આની ઉપર ડિપેન્ડ રહેશે, એન ઉપર. એનની વેલ્યુ તમે ગમે લેશો તો અહીંયા શું આવશે, જોજો માઇનસ જ આવશે. એનની તમે ઝીરો વેલ્યુ લ્યો તો ટુ ઇન્ટુ ઝીરો કરો એટલે શું થાય, ઝીરો પ્લસ વન એટલે કે માઇનસ વન રેસ ટુ વન શું મળે, તો કે માઇનસ જ મળવાનું છે, એટલે અહીંયા પાછું માઇનસ જ થઈ જશે. ક્લિયર? આપણે અહીંયા જનરલ ફોર્મ માટે આપણે પ્લસ રાખશું પણ આવશે માઇનસ જ. હવે એનની વેલ્યુ આપણે વન લઈએ તો ટુ ઇન્ટુ વન એટલે શું મળે, ટુ પ્લસ વન એટલે થ્રી, એટલે માઇનસ વન રેસ ટુ થ્રી શું મળશે, માઇનસ વન વન માઇનસ વન જ મળે. બરાબર? એટલે આપણા જનરલ ફોર્મમાં આપણે આને આવી રીતે લખી શકીએ. ક્લિયર? ચલો સેમ એઝ આને પણ આપણે એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ ટુ એન પાય લખી શકીએ. બરાબર? હવે એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ એન પાય પ્લસ વાય થાય. બરાબર? સેમ જ. હવે આને જેમ જનરલ ફોર્મમાં લખ્યું એવી રીતે એને આપણે જનરલ ફોર્મમાં લખવું હોય તો હું આના બરાબર એમ લખી શકું, ટુ એન પાય પ્લસ માઇનસ વન રેસ ટુ ટુ એન વાય. બરાબર ને? માઇનસ વન રેસ ટુ ટુ એન વાય. ટુ એન એનની ગમે ગમે વેલ્યુ લેવો તો અહીંયા શું આવશે, પ્લસ જ આવશે. બરાબર ને? કેમ અહીંયા પ્લસ છે તો અહીંયા દર વખતે શું આવશે, એનની ગમે વેલ્યુ લેશો એટલે તમને આ જ ઉપરવાળું મળશે. બરાબર છે? સેમ એઝ અહીંયા એનની ગમે વેલ્યુ લ્યો તમને ઉપરવાળું જ મળશે. જોઈ લેજો, ટ્રાય કરી લેજો. બરાબર? એટલે આ જનરલ ફોર્મ માટે આપણે એનના ફોર્મ માટે આપણે આવી રીતે લખી શકીએ. ચલો હવે આ બેને કમ્બાઈન કરીને લખવાનું છે તો કમ્બાઈન કરીને લખીએ બેની એક્સની વેલ્યુ. તો હું બેને કમ્બાઈન કરીને આવી રીતે લખી શકું કે એક્સ ઇઝ ઇક્વલ ટુ એન પાય પ્લસ માઇનસ વન રેસ ટુ એન વાય. બરાબર ને? એક્સ ઇઝ ઇક્વલ ટુ પહેલાં આનામાં શું મળ્યું, તો કે ટુ એન પ્લસ વન પાય પ્લસ માઇનસ વન રેસ ટુ ટુ એન પ્લસ વન વાય, અને આનામાં શું મળ્યું આપણે, ટુ એન પાય પ્લસ માઇનસ વન રેસ ટુ ટુ એન વાય. બરાબર છે? ચલો હવે એ બેના જે એક્સની વેલ્યુ મળી એની ઉપરથી આપણે એનું કમ્બાઈન કરીશું, બેને એકત્રિત કરીએ એટલે શું મળશે, એક્સ ઇઝ ઇક્વલ ટુ એન પાય પ્લસ માઇનસ વન રેસ ટુ એન વાય મળશે. બરાબર છે? તો આપણે જે પ્રમેય એકની અંદર આપેલું છે એ આપણે આ જ આપેલું છે કે કોઈ એક્સ અને વાય માટે સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન વાય હોય તો એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળશે, એન પાય પ્લસ માઇનસ વન રેસ ટુ એન વાય. એટલે આની આપણે સાબિતી યાદ રાખવાની જરૂર નથી, પ્રમેય જે હેડિંગમાં મથાળું આપેલું છે એટલું જ યાદ રાખવાનું છે. બરાબર? ચલો આજે આપણે આટલું રાખીએ. હવે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે પ્રમેય બે અને પ્રમેય ત્રણ જોઈશું. બરાબર? અને એના પછીના આપણે આગળના દાખલા જોઈશું. બરાબર છે? ચલો ઓકે, થેન્ક યુ એવરી વન, બાય બાય.